નમસ્કાર મિત્રો મિત્રો હું છું પિનલગીરી ગોસ્વામી પિનલ સ્કોન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતના વાતાવરણમાં આવ્યો છે પલટો અનેક જગ્યાએ મધ્યમથી થોડો વધુ વરસાદ થઈ રહ્યો છે મધ્ય ગુજરાતના પાદરા સહિત અનેક વિસ્તારમાં વરસાદની રમઝટ શરૂ થઈ ગઈ છે દક્ષિણ ગુજરાતના પણ અનેક ભાગોમાં છાંટાછૂટી પણ શરૂઆત થઈ ગઈ છે ત્યારે મિત્રો હવે આની પાછળનું મુખ્ય કારણ છે કે અત્યારે જે મધ્યપ્રદેશ તરફ એક લો પ્રેશર સિસ્ટમ સર્જાયું છે અને ધીમે ધીમે હવે તે મજબૂત બની ચૂક્યું છે અને તે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત અને રાજસ્થાનના પણ દક્ષિણી વિસ્તારમાં તે વરસાદની અસર કરી શકે તેવી સંભાવના છે હવે મિત્રો આવનારી ચોવીસ કલાકમાં આ લો પ્રેશર સિસ્ટમ વધારે મજબૂત થતું જણાય અને ગુજરાતના અનેક વિસ્તારોને તે હીટ કરી શકે તેવી સંભાવના છે એટલે કે ગુજરાતના અંદાજીતા પચાસથી સિત્તેર ટકા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે ત્યારે મિત્રો આ સેટેલાઇટ ઇમેજ છે એ આજે તારીખ સોળ સપ્ટેમ્બરની છે હવે વાત કરીએ ખાસ કરીને તો આજ રોજ મધ્યપ્રદેશ અને તેના અનેક વિસ્તારમાં પવનનું પ્રમાણ ભયંકર રહેશે જેમાં પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે મહારાષ્ટ્રના પણ અનેક વિસ્તારમાં પિસ્તાલીસથી લઈને પચાસ કિલોમીટર ઉપરાંત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના પણ અનેક વિસ્તારમાં ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને પવન સાથે જો વરસાદ થાય તો તોફાની એક વાવાઝોડા જેવો અને મિની વાવાઝોડા જેવો વરસાદ થાય તેવી પણ શક્યતા છે એટલે મિત્રો આજ રોજ પવનનું પ્રમાણ પણ વધુ દર્શાવાય તેવી શક્યતા છે હવે મિત્રો એક સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમને બતાવી દઈએ કે આજે સોળ તારીખે આ જે લો પ્રેશર સિસ્ટમ છે ઘણું બધું મધ્યપ્રદેશ તરફ એક્ટિવ થઈ ગયું છે અને આગામી ચોવીસ કલાકમાં તે અનેક વિસ્તારને હિટ કરી શકે તેવી સંભાવના છે રાજસ્થાનના દક્ષિણી પટ્ટામાં મધ્યપ્રદેશ સમગ્ર મહારાષ્ટ્રના પણ ઉત્તર પશ્ચિમ વિસ્તારો ઉપરાંત દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારમાં ચોવીસથી લઈને બોતેર કલાકમાં જોરદાર વરસાદી વાતાવરણ સર્જાય અનેક વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ પણ થઈ શકે છે તો મિત્રો આ સેટેલાઇટ ઇમેજ હતી તારીખ સોળ સપ્ટેમ્બરની હવે સત્તર સપ્ટેમ્બરની પણ વાત કરી દઈએ તો સત્તર સપ્ટેમ્બરે આ જે સિસ્ટમ છે એ વધારે મજબૂત થતી જણાય અને તે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના ઉત્તરી પટ્ટામાં વધારે હીટ કરી શકે તેવી સંભાવના છે સૌથી વધારે એક નંબર ઉપર આપણે દક્ષિણ ગુજરાતને ગણીને ચાલીએ છીએ કે જેમાં જોરદાર વરસાદી વાતાવરણ સર્જાય અનેક વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિઓનું નિર્માણ થાય થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ જોવા મળી શકે તેવી સંભાવના છે મા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં બોતેર કલાકમાં વરસાદી વાતાવરણ સર્જાઈ જશે ઉત્તર ગુજરાતના પણ અનેક વિસ્તારમાં મધ્યમ વરસાદની શક્યતા છે કચ્છમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે પરંતુ છાંટાછૂટી અથવા તો નાનકડા વરસાદી ઝાપટાં પણ થઈ શકે તેવી સંભાવના છે તો મિત્રો આ હતી તારીખ સત્તર સપ્ટેમ્બરની આગાહી હવે અઢાર સપ્ટેમ્બર કહી શકાય કે અઢાર સપ્ટેમ્બરનું સેટેલાઇટ ઇમેજ તમને દર્શાવી દઈએ તો અઢાર સપ્ટેમ્બરે સમગ્ર ગુજરાતમાં એક વરસાદી માહોલ અને વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે અને આ જે સિસ્ટમ છે એ પૂર્વ ગુજરાત ઉપરાંત દક્ષિણ ગુજરાતના અનેક ભાગોને હિટ કરી શકે તેવી સંભાવના છે સૌરાષ્ટ્રના પણ દક્ષિણ પટ્ટો અથવા તો કહી શકાય કે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં પણ જોરદાર વરસાદ આપી શકે તેવી સંભાવના છે એટલે મિત્રો આ ત્રણ જે વિસ્તારો છે તેમાં વરસાદની શક્યતા વધુ રહેલી છે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં પણ મધ્યમ વરસાદની શક્યતા છે અને આગામી બોતેર કલાકમાં કચ્છમાં પણ એક વરસાદી માહોલ યથાવત થઈ જાય તેવી સંભાવના છે તો મિત્રો આ હતું તારીખ અઢારમી સપ્ટેમ્બરનું સેટેલાઇટ ઇમેજ હવે મિત્રો ગુજરાતમાં ક્યાં વધુ વરસાદ થઈ શકે છે તો એક નંબર ઉપર આપણે સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દાદરા અને નગર હવેલીના અનેક વિસ્તારોમાં બોતેર કલાકમાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે કારણ કે એ જે લો પ્રેશર સિસ્ટમ છે તેની અસર દક્ષિણ ગુજરાતને વધુ થાય તેવી સંભાવના છે જ્યારે ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા પંચમહાલ દાહોદ મહીસાગર ખેડા આણંદ અને અમદાવાદના પણ અનેક વિસ્તારમાં મધ્યમથી થોડો વધુ વરસાદ થઈ શકે છે આગામી બોતેર કલાકમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ બોટાદ રાજકોટ પોરબંદર જામનગર અને દેવભૂમિ દ્વારકાના પણ અનેક વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે તેવી સંભાવના છે એટલે કે મિત્રો આ જે સિસ્ટમ છે એ આપણને દક્ષિણ ગુજરાત સુધી જોરદાર વરસાદ આપી શકે તેવી સિસ્ટમ છે ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદનું પ્રમાણ થોડું વધારે જણાય બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં સામાન્ય વરસાદ થઈ શકે છે કચ્છના અનેક વિસ્તારમાં મધ્યમ વરસાદની શક્યતા છે પરંતુ કોઈ ભારે વરસાદ કે અતિભારે વરસાદની શક્યતા કચ્છમાં નથી રહી એટલે મિત્રો ઓવરઓલ આપણને તારીખ ઓગણીસ વીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં વરસાદી માહોલ આપણને યથાવત જોવા મળશે વધતા ઓછા પ્રમાણમાં થોડો ઘણો પણ વરસાદ આપણને જોવા મળી શકે છે તો મિત્રો વરસાદના અપડેટ માટે આપણી વિડીયોને લાઇક કરવાનું શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ પણ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો ફરીથી વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે